રામ હંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ, સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામ હંસ ચા. જૂનાગઢ દલિત સમાજના યુવક સંજય સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ એટલે કે ઉર્ફે ગણેશ જાડેજા દ્વારા જે અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ દલિત સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન છે તે કરવામાં આવ્યું. રાજુભાઈ સોલંકીના પુત્રને માર મારવામાં આવ્યો તે તો છે, તેની સાથે સાથે અન્ય દલિત સમાજ ઉપર થતા જે અત્યાચાર છે તે મુદ્દાને લઈને જે આંદોલન છે તે કરવામાં આવ્યું હતું, ત્યારે આ જ વાતને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જે મુલાકાત છે તે કરવામાં આવી હતી. ત્યારે રાજુભાઈ સોલંકી આપણી સાથે છે, તેમની જોડે સીધી વાત કરીશું. રાજુભાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવા આવ્યા હતા, શું થયું, મુલાકાત કરવામાં આવી કે ના આવી? અમે કાલના અહીંયા આવ્યા છીએ, કાલે મંગળવાર હોય અને મળવાનો ટાઈમ વધારે હતો એટલે અમને મળી શક્યા નથી. ત્યારે અમે અહીંયા રોકાઈ ગયા, રોકાઈ ગયા પછી અમને પાછા પોલીસ વડાની ઓફિસે બોલાવવામાં આવ્યા અને જે અમારા 17 મુદ્દા હતા એમાંથી 15 મુદ્દા જે પોલીસ વડાએ અમારા માન્ય રાખ્યા એટલે અમને 4 વાગ્યાનો આજનો ટાઈમ આપેલ હતો ગૃહમંત્રીએ મળવાનો, પણ અમે અમારે જૂનાગઢ એક અંગત કામ આવી ગયું એટલે મળવાનું અમે ટાળ્યું છે. જ્યારે 15 મુદ્દામાં અમારે 120B નીચે જયરાજસિંહની ધરપકડ કરવામાં આવે, જે બબાઈલો કબજા લેવામાં નથી આવ્યો એ કબજે લેવામાં આવે, હથિયારો જે છે બંદૂકો બતાવી અને મારા દીકરાનું અપહરણ કરી ગયા એ કબજે લેવામાં આવે, અને 3 જે આરોપી છે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને લાલભાઈ સરપંચ એને પકડવામાં આવે. આવી બધી જે અમારી માંગો છે 17 માંગોમાંથી ગીતાબાને રાજીનામું અને જે ગુચકી કોર્ટની જે ધરપકડ કરવાથી કેન્સલ રાખવામાં આવી છે અને 15 માંગો જે છે એ સાહેબશ્રીએ અમારી માન્ય રાખી છે અને લેખિતમાં 2 દિવસની અંદર અમને કાગળ પણ મળી જશે અને અમારા જૂનાગઢ રેન્જ આઈજીને પણ ફોન કરીને જણાવી દેવામાં આવ્યું છે. પરંતુ રાજુભાઈ, હર્ષ સંઘવી સાથેની મુલાકાતની વાત હતી, ગઈકાલથી આ મુલાકાત કરવા માટે જ આપને બોલાવવામાં આવ્યા હતા અને હજી સુધી મુલાકાત કરવામાં નથી આવી, ક્યાંક એવું તો નથી લાગતું કે હર્ષ સંઘવી મળવા માટે ટાળતા હોય? ના ના, એવું નથી. હર્ષ સંઘવી સાહેબે કાલ તો બહુ બીજી હતા અને 7 વાગ્યા લગ્ન અમે ત્યાં ઊભા હતા એની ઓફિસની બહાર અને આજે અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યા જ કેબિનેટની મિટિંગ હોય અને જાણવા એવું પણ મળ્યું છે કે સરકારમાં કંઈ ફેરફાર કરવાના હોય એને અનુસંધાને સરકાર શ્રી બીજી હોય એટલે અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, પણ મારે જૂનાગઢ જવાનું હોય, મારે અંગત કારણોસર જૂનાગઢ જવા નીકળો છું, એમાં કોઈ રાજસંઘવી સાહેબનો વાગ ગુનો નથી, પણ જે અમારી માંગો છે એ પોલીસે સ્વીકારી લીધી છે તો પછી અમને મળવાનો કોઈ મતલબ નથી. કોના દ્વારા આ માંગો સ્વીકાર? આ માંગો છે અમારા જે રાજકુમાર પાંડ્યન સાહેબની ઓફિસમાં મારી બેસી અને રાજકુમાર પાંડ્યન સાહેબે અને ચોડાસમા સાહેબ છે એની નીચેના અધિકારીએ અમારી જે માંગો છે એ લખી લીધી છે અને લેખિતમાં કાગળ 2 દિવસની અંદર અમને આપવામાં આવશે. રાજુભાઈ, આ વાત થઈ કે જે માંગો તમારા દ્વારા જે સંજય સોલંકીનો કેસ છે એ તમારો જે કેસ છે એને લઈને, એ સિવાય જે દલિત સમાજને લગતા જે માંગો હતી એને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી છે? હા, અમે SC ST મુજબના જે ગુના છે એમાં જે આરોપીને જાત મુજબકા ઉપર છોડવામાં આવે છે એનો અમે વિરોધ કર્યો છે અને સાહેબને રજૂઆત પણ કરી છે. સાહેબે એવું કીધું કે કોઈ પણને છોડવા પહેલાં એટ્રોસિટી એક્ટ મુજબમાં નવો જે કાયદો આવ્યો છે એ પ્રમાણે 5 પુરાવા લઈ અને એને છોડવામાં આવશે એટલે અમે એમ કીધું છે કે એટ્રોસિટી એક્ટ મુજબમાં છોડવામાં ના આવવા જોઈએ, જેમ છોડવામાં આવશે તો અત્યાચાર વધશે અને જો એને એવું કીધું કે 5 પુરાવા લઈને અમે એને છોડશું, નહીં આપે તો એને ધરપકડ કરશું એટલે અમે આગામી દિવસોમાં એક મોટા ભાગ મોટામાં મોટું આંદોલન એટ્રોસિટી એક્ટ મુજબમાં કરવામાં આવશે, કારણ કે કાયદો નબળો પડે તો જે અત્યાચાર કરવાવાળા લોકો છે એને તો મજા આવી જાય એટલે અમે મોટામાં મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ. એટ્રોસિટી એક મુજબનો કાયદો મજબૂત થાય જેથી કરીને મનુવાદી જે લોકો છે, જે નબળી માનસિકતા ધરાવતા લોકો છે એ અત્યાચાર કરી શકે નહીં, એના માટે અમારે આંદોલન કરવું પડશે. ક્યારે અને ક્યાંથી આંદોલન શરૂ કરવામાં આવશે? આંદોલન તો આખા ગુજરાતભરમાં થાય અને ખાસ કરીને જૂનાગઢ એનું ઓપી સેન્ટર બનશે. ક્યારે કરવામાં આવશે? અમે જોઈએ છીએ અઠવાડિયા આ વીકમાં અથવા કે આવતા વીકમાં અમે ગુજરાતભરના આગેવાનો ભેગા થાઉં અને અમારા આગેવાનોમાં ચર્ચા કરી અને પછી આગળની રણનીતિ તૈયાર કરશું. રાજુભાઈ, મુખ્ય મુદ્દો હતો જે સતત ઘણા સમયથી અમે વાત કરી રહ્યા છો, જયરાજસિંહ જાડેજાની 120B હેઠળ તેની સામે ફરિયાદમાં નામ નાખવામાં આવે, તેની ધરપકડ કરવામાં આવે, મુદ્દો માની લેવામાં આવ્યો છે. જે રાજકુમાર પાંડ્યન DG છે તેમના દ્વારા આ મુદ્દો ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે, પરંતુ કેટલા સમયની અંદર આ ધરપકડ કરવામાં આવશે કે આ ફરિયાદની અંદર નામ ઉમેરો કરવામાં આવશે એવી કોઈ બાહેધરી આપવામાં આવી છે? એને એવું કહેવામાં આવ્યું છે અમને
કે જયરાજ સિંહ વિરુદ્ધમાં પુરાવા મળશે તો ચોક્કસ એની 120B માં ધરપકડ કરવામાં આવશે. ત્યારે મેં પાંડ્યા સાહેબને એવું કીધું કે સાહેબ, જ્યારે જયરાજસિંહના માણસો બાથરૂમ જાય તો જયરાજસિંહને પૂછીને જતા હોય છે. અવડું મોટું કાંડ, જે ગોંડલ કાંડ કહેવામાં આવે છે ને, મારા દીકરાને જે અપહરણ કરી બંદૂકો બતાવીને લઈ ગયા હોય, અવડું મોટું જે કાંડ કર્યું છે. અને જસદણથી પણ એને માણસો બોલાવ્યા છે ફોન કરીને, તો જયરાજસિંહને પૂછ્યા વગર આવ્યા નથી. એ 100% હું કહીશ ને, જયરાજસિંહની 120B માં ધરપકડ તો કરવી જ પડશે, નહીં કરે તો એમાં એના માટે આંદોલન થશે. એક આંદોલન બાઇક રેલી જે ગાંધીનગર સુધી લાવવાની વાત કરવામાં આવી હતી 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીની, તો હવે સરકારે જ્યારે તમારા મુદ્દા માની લીધા છે ત્યારે હવે આ આંદોલન કરવામાં આવશે કે નહીં આવે? 2 દિવસ કે 3 દિવસનો અમને ટાઈમ આપ્યો છે. 3 દિવસમાં અમને લેખિતમાં કાગળ ઉપર લેખિતમાં ડીજી સાહેબની સહી વાળું કાગળ આપશે, નહીં આપે તો આગળની રણનીતિ અમે નક્કી કરશું. કાગળ આપશે તો જે મેં મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું કર્યું છે એ પણ કેન્સલ કરવાનું, અને જે અમારું સંમેલન ગાંધીનગર બાઇક રેલી આવવાની હતી એ પણ કેન્સલ કરવાનું થશે. પણ ક્યારે? જ્યારે અમને લેખિતમાં કાગળ આપે ત્યારે, નહીં આપે તમે રેલી ચોક્કસ આવશું. રાજુભાઈ, લેખિતમાં કાગળ આપવાથી એવું થઈ જ જશે એવું તમને ચોક્કસ વિશ્વાસ છે ખરી કે આમાં સમય વધારે લંબાશે તો? નહીં, એને જૂનાગઢ રેલી આઈજી એને પણ વાત કરી અને જણાવી દેવામાં આવ્યું છે કે આમાં જે કાંઈ ઘટતું હોય એને પૂરું કરો. રક્ષણથી જે અમે રક્ષણ માંગ્યું, રક્ષણ જે ધમભાઈ જાડેજા છે, જે પોલીસ બની મારા દીકરાને માર્યો છે એને પકડવાની પણ સૂચના અપાઈ ગઈ છે, અને જયરાજસિંહને વિરુદ્ધમાં જો પુરાવા મળે તો જયરાજસિંહને પકડવાની પણ ખાતરી આપવામાં આવી છે. એટલે અમારું જે આંદોલન છે એ અમે આગળ આ કાગળ આવ્યા પછીનું નક્કી કરશું. રાજુભાઈ, 7 તારીખે ગણેશ ગોંડલના જામીન અરજીની સુનાવણી હાઈકોર્ટમાં થવાની છે, ત્યારે વાંધા અરજી જે છે આપના દ્વારા મૂકવામાં આવેલી છે, તો હવે 7 તારીખે અહીંયા હાજર રહેવામાં આવશે ને ફરી હાઈકોર્ટમાં આને ના જામીન મળે ગણેશ ગોંડલને તેની વાંધા અરજી ફરી કોઈ મૂકવામાં આવશે? હા, અમે 7 તારીખે અમારે અહીં હાજર રહેવાનું છે અને ગણેશ ગોંડલને જામીન ના મળે એના માટે અમે પાછા વાંધા અરજી કરવાના છીએ. અને લગભગ તો હું માનું છું કે હાઈકોર્ટ પણ જામીન આપશે નહીં, કારણ કે અમે જે રિમેટ એને નથી આપી જૂનાગઢ સેશન કોર્ટે, એના વિરુદ્ધમાં રિમેટ માટે પણ અમે હાઈકોર્ટમાં ગયા છીએ. એ પણ એની પણ તારીખ 8 છે, એટલે જ્યાં સુધી 8 તારીખે એની 6 ઓગસ્ટે પહેલાં રિમાન્ડના મુદ્દાની સુનાવણી થવાની છે અને 7 તારીખે આના જામીન અરજીની સુનાવણી. 7 તારીખે જામીનની સુનાવણી છે. એમાં મુખ્ય આરોપીનું જે જામીન મૂક્યા છે ને એમાં મુખ્ય આરોપીને જામીન કોઈ દી મળે નહીં. પાછલાના જે મૂકવાના હોય ને એને બદલે મુખ્ય આરોપીને પહેલાં મૂકું છે, એટલે 100% મને ન્યાયાધીશ ઉપર મને વિશ્વાસ છે કે એને જામીન આપવામાં નહીં આવે. અચ્છા, મુદ્દા કયા હતા જે વાંધા અરજી આપણે મૂકી છે, વાંધા અરજીની અંદર મુદ્દા કયા લેવામાં આવ્યા? મુદ્દા એવા કે એ માની લો કે માથાભારી રાજકીય વગ ધરાવતા માણસનો દીકરો છે જયરાજસિંહ જે છે, એ દમંગ નેતામાં એનું નામ આવે છે, જેને 2-3 મર્ડર કરેલો છે. હાલ એ અપીલ જામીન ઉપર છે. પછી વર્તમાન ધારાસભ્યનો દીકરો હોય, ભાજપની સરકારના ધારાસભ્યો હોય, એટલે અમને એવી પણ બીક છે કે છૂટા પછી પાછો આવો હુમલો કરે એટલે એનું સોગંદનામું અમે એવું રજૂ કરશું કે આ છૂટા પછી પણ અમારી ઉપર હુમલો થાય અથવા મારી હત્યા થાય, મારા દીકરાની હત્યા થાય, એ 100% મને શંકા છે કે જયરાજસિંહને જયરાજસિંહની ગુંડા ટોળકીને ગણેશ જાડેજાની જે ગુંડા ટોળકી છે એ અમારા પર હુમલો કરશે, એ 100% મને ખબર છે. એટલે અમે પાછું સોગંદનામું આવું કોર્ટમાં રજૂ કરશું કે આને જામીન દેવામાં આવશે તો પાછો ગુનો કરશે ને આ પર આ વખતે અમારી હત્યા કરે એવું પણ અમે સોગંદનામામાં આપશું. રાજુભાઈ, જે પોલીસ સુરક્ષા તમારા દ્વારા માગવામાં આવી હતી તે માંગ પણ અત્યારે જે ડીજી રાજકુમાર પાંડ્યા છે તેમના દ્વારા ગ્રાહ્ય રાખેલી છે, ત્યાંના આઈજીને કહેવામાં આવ્યું છે, ક્યારે પોલીસ સુરક્ષા આપવામાં આવશે એવું કંઈ વાત કરવામાં આવી છે? એને પોલીસને ફોન કરીને આઈજી સાહેબને કીધેલું છે કે રાજુભાઈને રાજુભાઈના પરિવારને રક્ષણ આપવાનું, પ્રસન્ન રક્ષણ જે છે ભેગો રાખવાનો એ સૂચના કરેલ છે. હાલ અમને રક્ષણ આપેલ નથી પણ અમે જૂનાગઢ જઈ પછી ખબર પડે. રાજુભાઈ, છેલ્લો સવાલ, જો લેટર આપી દેવામાં આવશે એ લેટર આપ્યા બાદ પણ જો 15-20 દિવસમાં જે મુદ્દા માન્ય રાખવામાં આવે છે તેની ઉપર કોઈ એક્શન નહીં લેવાય તો રાજુભાઈ સોલંકીનું આગામી પગલું શું રહેશે? અમારી જો અમારે લેટર આપ્યા પછી એની જે અમે જે માંગ કરી છે એ પૂરી કરવામાં આંદોલન કરવાનું સવાલ જ નથી. આંદોલન કરવાનું જ થાય છે, એની ધરપકડ ના થાય. જયરાજસિંહની જે ઓલા ધમભાઈ જાડેજા છે એની, લાલભાઈ જે સરપંચ છે એની, અને હથિયારો ના લેવું તો આંદોલન કરવાનો સવાલ, આંદોલન કરવાનું જ થાય છે.
એટલે ચોક્કસથી હતા રાજુભાઈ સોલંકી કે જેમને જે હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવા ચોક્કસથી આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર મુલાકાત નથી થઈ શકી. પરંતુ તેમના જે મુદ્દા છે તે મુદ્દા માન્ય રાખવામાં આવ્યા છે અને તેનો લેટર છે તે લેટર પણ બે દિવસમાં આપવામાં આવશે. પરંતુ અહીંયા સવાલ એ છે કે લેટર આપ્યા બાદ પણ સરકાર તેમના તમામ મુદ્દાઓ માનશે અને તેની ઉપર પગલાં ક્યારે લેશે તે જોવાનું રહેશે. થોડા દિવસ પહેલાં જે સરકારના પ્રતિનિધિ તરીકે સીઆઈડી ક્રાઇમના ડીજી રાજકુમાર પાંડ્યન સાથે દલિત સમાજના આગેવાનો દ્વારા એક બેઠક છે તે કરવામાં આવી હતી. તે બેઠકમાં તેમના જે મુદ્દા છે તે મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલથી દલિત સમાજના આગેવાનો જે અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવી ગયા છે અને તેમને હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે દલિત સમાજના આગેવાનો આપણી સાથે છે, રાવણભાઈ પરમાર આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. રાવણભાઈ, હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવા માટે આપ લોકો આવ્યા હતા, હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ કે ના થઈ? આજે સરકારના તમામ જે કેબિનેટ છે એને ફેરફારનો રિપોર્ટ હતો એટલે આજે હર્ષ સંઘવી સાહેબ સાથે અમારી મુલાકાત નથી થઈ, પણ ગુજરાત પોલીસ વડા સાથે અમારી મુલાકાત થઈ, અમારી તમામ માંગોને સારી રીતે સાંભળી છે અને ખાતરી પણ આપી છે કે 72 કલાકની અંદર લેખિત ઉપર અમે આપશું અને અમારી માંગણીઓ જો તમામ સ્વીકારવામાં આવશે તો અનુજાતિ સમાજને એક ન્યાય મળવાની નવી દિશા ગુજરાતની અંદર એક મોહિમ અને એની એક સારી એવી ઉમ્મીદ અમને દેખાય છે. રાવણભાઈ, જે મુદ્દાઓ રાજુભાઈ સોલંકીના કેસને લઈને તો હતા એ સિવાય અન્ય મુદ્દાઓ જે હતા, જે 5 જેટલા મુદ્દાઓ દલિત સમાજને લગતા હતા કે જેમાં જે ફાસ્ટ ટ્રેક કોર્ટની જે વાત કરવામાં આવી હતી, કોર્ટ એક્ટિવ, જે કોર્ટની રચના કરી પણ તે કોર્ટ એક્ટિવ નહોતી તો તેને એક્ટિવ કરવાની વાત હતી, આવા કુલ 5 મુદ્દાઓ હતા જે દલિત સમાજને લગતા હતા. એ મુદ્દાઓને લઈને શું ચર્ચા કરવામાં આવી? ભારત સરકાર દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબની એક ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો ઘણા સમય પહેલાં એક જાહેરાત કરવામાં આવી હતી, તેમ છતાં ગુજરાતની અંદર કોઈ કારણોસર એક્ટિવ નહોતી થઈ. અમે રજૂઆત કરી છે કે હરેક જિલ્લાની અંદર આપ દ્વારા જ જાહેરાત કરવામાં આવી છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ તત્કાલ ચાલુ કરવી. જૂનાગઢ શહેરની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટ ચાલુ કરવામાં નથી આવી, જૂનાગઢ એટ્રો કોર્ટ ચાલુ કરી દીધી છે. તો આ કેસ પણ રાજુભાઈનો જે દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું ગોંડલ ગણેશ દ્વારા, તેનો કેસ ત્યાંની અન્ય અમારી બીજી ફાસ્ટ ટ્રેક કોર્ટ છે એમાં તત્કાલ ચડાવવો અને 6 મહિનાની અંદર આ કેસની ચુકાદો આપવો એ અમે સરકારને રજૂઆત કરેલ છે. રાવણભાઈ, કેટલો ભરોસો છે કે જે પ્રમાણે માંગો જે અત્યારે માંગી સંતોષવામાં આવેલી છે પરંતુ હર્ષ સંઘવી સાથે મુલાકાત નથી થઈ શકી, પરંતુ હવે કેટલો ભરોસો છે કે આ માંગ માન્યા પછી કેટલા સમયમાં નું અમલીકરણ થાય? આપણે તો ઘણા વર્ષોથી, હું પણ, મારી ઉંમર જાજી છે, પણ સરકારો આવા જ પ્રોમિસો આપે છે, ઘણા બનાવોમાં બન્યા છે, પણ આમાં અમને એક વિશ્વાસ છે કે સરકારે અમારી વાત બરાબર સાંભળી છે તો ન્યાય અમને થોડા દિવસોમાં જ મળી જશે એવું લાગે છે. એમાં તો શું કે સરકાર છે એક કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર કોઈ આંદોલન વ્યાપિત ના થાય એના માટે હરેક આગેવાનને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળતું હોય, સાચવતા હોય, એની વાત સાંભળતા હોય, એટલે લાગણીથી કહી શકીએ કે મળશે, પણ જે આત્માથી વાત છે એ તો મહિલા પછી જ ખ્યાલ પડે. પણ જો માંગો સ્વીકાર્યા પછી પણ તેની ઉપર અમલીકરણ ના થયું, માનો કે જે રાજુભાઈના કેસની વાત છે તો જયરાજસિંહ જાડેજાનું 120B હેઠળ નામ નાખવાની વાત છે, તેની ધરપકડ કરવાની વાત છે, બીજા અન્ય આરોપો પકડવાની વાત છે, પુરાવામાં જે પુરાવા છે તે પણ હજી ઘણા બધા નથી મળી આવ્યા, તે શોધવાની વાત છે. 15-20 દિવસમાં આનું અમલીકરણ નહીં થાય. જો 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટની જે રેલી, બાઇક રેલીનું જે આહવાન કરવામાં આવેલું હતું તે બાઇક રેલી નીકળવામાં હવે આવશે કે નહીં? ગુજરાતની અંદર અનુજાતિ સમાજ બહુ એકઠી છે અને અમારા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકીના એક આહવાનથી લાખોની સંખ્યામાં અમે અમદાવાદ તો ઠીક ગાંધીનગર સુધી પહોંચવા માટે તૈયાર છીએ. તો અમારી શરતો ક્યાંક ને ક્યાંક માનશે અને નહીં માને તો આંદોલન માટે રાજુભાઈ સોલંકીનું આહવાન થશે એટલે ગુજરાત સરકાર જોઈ લેશે. અનુજાતિ સમાજ રાજુભાઈ સોલંકીના ખંભેથી ખંભે મળાવી અને આંદોલનને આવરી મોટી વિશાળ એક યાદગીરી ગુજરાતની અંદર મૂકશે કે આવતા સમયમાં કોઈ પણ સરકાર હોય, અમે કોઈ ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ નથી કરતા, પણ હંમેશા સરકાર પાસે ન્યાયની અપેક્ષા હોય છે અને એ જ ન્યાયની અપેક્ષા અમે હાલમાં ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે લઈને બેઠા છીએ. બીજા એક આગેવાન આપણી સાથે છે, તેમની જોડે બી વાત કરીશું. જે રીતે મુલાકાતની વાત હતી, મુલાકાત નથી થઈ પરંતુ પોલીસ વડા દ્વારા જે માંગો તો સ્વીકારી લેવામાં આવેલી છે, હવે કેટલો ભરોસો છે આ સરકાર ઉપર? સરકાર ઉપર તો ભરોસો છે જ,
પોલીસ અધિકારીઓ પણ સહકાર આપી રહ્યા છે અને અમારું જે પ્રતિનિધિમંડળ છે સતત એના સંપર્કમાં છે. અમારા જે કંઈ માંગ હતી 17 માંગો એમાંની મોટાભાગની માંગો એ સ્વીકારવાની તૈયારી બતાવી છે. હવે પછી જે કંઈ રણનીતિ થશે સામાજિક લેવલે એ સતત અમે કરી રહ્યા છીએ. બધે આગેવાનો છે બધા મળી રહ્યા છે અને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. પણ લાગે છે કે સરકાર આ માંગો સ્વીકાર્યા બાદ તેની ઉપર તાત્કાલિક કોઈ અમલીકરણ કરે એ માટે જ આગેવાનો સતત પ્રયત્નશીલ છે કે કોઈને કોઈ રીતે એવું વાતાવરણ બંધાવવું પડશે. અને અનુસૂચિત જાતિ સમાજ છે એ અત્યારે દુઃખી થઈ રહ્યો છે, અમુક પ્રકારના નિર્ણયોથી દુઃખી થઈ રહ્યો છે. માનો કે એટ્રોસિટી એક્ટ છે એને નબળો પાડવા માટે ટેબલ જમીન આપવાની પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે. કોઈને કહીએ તો કે ભાઈ પહેલાં અધિકારી આપ્યું છે તો અમે પણ આપ્યું છે, પહેલાં કોર્ટ માન્ય રાખ્યું તો અમે રાખ્યું છે, એવું અમુક જિલ્લામાં આપે છે ને અમુક જિલ્લામાં નથી આપતા અને અમુક રાજ્યોમાં છે નથી, એવું વાતાવરણ ડામોડોળ ઊભું થઈ રહ્યું છે. એટલે એને માટે સતત અમે બધા કોન્ટેક્ટમાં છીએ અને એને માટે આંદોલનની તૈયારી કરી રહ્યા છીએ. અચ્છા, જે 5 મુદ્દાઓ દલિત સમાજને લગતા હતા એમાંનો પહેલો મુદ્દો હતો કે અત્યાર સુધીમાં જે દલિત સમાજે આંદોલન કર્યા અને એમાં જે દલિત સમાજની ઉપર જે કેસો કરવામાં આવ્યા છે તે કેસ પરત ખેંચવાની વાત એની અંદર કરવામાં આવી હતી. તે મુદ્દો બી અંદર રાખવામાં આવ્યો હતો કે જે હર્ષ સંઘવીના મુદ્દા આપવામાં આવ્યા, એમાં એના મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી છે? અમારે વિશેષ કશું કહેવાનું નથી, પણ ખાસ કરીને તો કોઈ પણ આંદોલન હોય, જે આંદોલનની અંદર આંદોલનકારીઓ જોડાતા હોય, કોઈ પણ સમાજ હોય તેની ઉપર અત્યાચાર થતા હોય, તો કોઈ પણ સરકાર હોય એની વિરુદ્ધ આંદોલન થવાના હોય. પણ આંદોલનકારીઓ ઉપર ખોટા કેસો કરીને ફસાવી દેવાનું આવે છે, આ વાતને અમે સખત રીતે વખોડીએ છીએ અને આવા ખોટા બનાવો ન બનવા જોઈએ. રાવણભાઈ, એક મુદ્દો હતો ખાસ કે જે દલિત સમાજને લગતા જે પ્રશ્નો હતા એમાં પહેલો મુદ્દો હતો કે અત્યાર સુધીમાં જેટલા આંદોલન દલિત સમાજ દ્વારા કરવામાં આવેલા છે તેમની માંગો લઈને અને તેની ઉપર તેને લગતા જે કેસો દલિત સમાજના લોકો ઉપર કરવામાં આવે છે તે કેસ પાછા ખેંચવામાં આવે, આ મુદ્દો હર્ષ સંઘવીને જે લેટર આપવામાં આવ્યો તેની અંદર પણ લખવામાં આવ્યો હતો, એ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી? અમે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે જ્યારે આંદોલન થયા અનુજાતિ સમાજ દ્વારા, સૌથી લોકપ્રિય એક મુદ્દો અમારો ઉનાકાંડ બન્યો હતો. તો ઉનાકાંડની અંદર હજારોની સંખ્યામાં અનુજાતિ સમાજના લોકોને જેલની ઉપર એક ખોટી ફરિયાદો કરીને કેસ દાખલ કરેલા હતા. તે બાબતે અમે સમાજના તમામ આગેવાનો એક સાથે એકત્રિત થયા હતા અને એ બાબતની અંદર અમારા વડગામના ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણી દ્વારા એવું એક અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે 1 તારીખે મોરબીથી અમે પગયાત્રા ચાલુ કરશું અને સરકારને આ પ્રશ્ન ઉપર તત્કાલ નિર્ણય લેવા માટે મજબૂર કરશું. એટલે અમે સમગ્ર અનુજાતિ સમાજના આગેવાનો એમની સાથે હતા, પણ કોઈ કારણોસર આજે ચાલુ થયું નથી. તો આવતી એક મિટિંગની અંદર સમાજના તમામ આગેવાનો સમગ્ર ગુજરાતની અંદર અનુજાતિ સમાજની ઉપર જે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા તે બાબતે ચર્ચાઓ કરશું અને આગળનો પ્રોગ્રામ છે એ અમે જાહેર કરશું. એટલે બિલકુલ કહી શકાય કે આજે જે હર્ષ સંઘવી સાથે મુલાકાતની વાત હતી તે તો થઈ નથી શકી, પરંતુ જે મુદ્દા છે કે જે મુદ્દા સરકારને આપવામાં આવ્યા હતા જેને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું હતું તે મુદ્દા જે DG દ્વારા એટલે કે રાજકુમાર પાંડ્યન જે CID ક્રાઇમના DG છે તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. થોડા દિવસમાં લેટર છે, તે લેટર પણ લેખિતમાં આપવામાં આવશે, પરંતુ હવે જોવાની વસ્તુ એ છે કે સરકાર દ્વારા બાહેધરી આપ્યા બાદ આ જે એક્શન લેવાની વાત છે તે એક્શન ક્યારે લેવાશે? આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. રામ હંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ, સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામ હંસ ચા.